આપણે આજે મળ્યા છીએ એક સુખદ અકસ્માત એ છે કે આવતીકાલે 21મી ફેબ્રુઆરીને યુનેસ્કોએ સમગ્ર વિશ્વમાં વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવવાનું એલાન કર્યું. એટલે જેમ બધા ધર્મોનું મહત્વ છે એમ દરેક ભાષા માતૃભાષા હોય જેની એને માટે એનું મહત્વ વિશ્વે સ્વીકાર્યું છે. અમુક ભાષા નીચી ને અમુક ભાષા ઊંચી, અંગ્રેજીમાં બધું આવી જાય ને ગુજરાતીમાં કંઈ ન આવે. જો ગુજરાતીમાં કંઈ નહોતું આવતું તો વિશ્વકોશ ગુજરાતીમાં કેવી રીતે થયો? જો ગુજરાતીમાં કંઈ નહોતું તો એના પહેલાં આ વિશ્વકોશ થયો, એના પહેલાં જ્ઞાન ગંગોત્રીના 29 વોલ્યુમ કઈ રીતે થયા? બધા વિષયો એમાં આવરી લેવાયા છે. બે વસ્તુ છે, ટેકનિકલ વસ્તુ હોય એના કેટલાક શબ્દો આપણે સમજીને એના એ શબ્દો વાપરી શકીએ, જેમ આપણે કેટલાક ચિહ્નો પ્લસ માઇનસ ભાગાકારના ગુણાકારના વત્તાના ઓછાના ચિહ્નો એના એ રાખ્યા છે. એમ થઈ શકે, આમાં પણ એમ થઈ શકે, પણ ભાષા પોતાની રાખવી જોઈએ. તો 21મી ફેબ્રુઆરી કેમ રાખી એવો પ્રશ્ન થાય. તો 21મી ફેબ્રુઆરી એટલા માટે રાખી કે બાંગ્લાદેશ સ્વતંત્ર થયો ત્યારે પૂર્વ પાકિસ્તાન હતું, એનું નામ બાંગ્લાદેશ નહોતું. અને એને કહેવામાં આવ્યું તમારી માતૃભાષા હવે ઉર્દુ રહેશે. તો એ લોકોએ કહ્યું કે ના, અમારી માતૃભાષા ઉર્દુ નહીં રહે, અમે તો બંગાળી બોલીએ છીએ, અમે તો બંગાળી બોલવાના અને અમારી ભાષા તો બંગાળી જ રહેશે. આ જે એમણે પગલું લીધું એની તમે જુઓ, કોઈ પણ નાનો માણસ કે કોઈ પણ નાનો દેશ સાચું પગલું લે છે એની નોંધ લેવાય. વિશ્વે એની નોંધ લીધી અને યુનેસ્કોએ નક્કી કર્યું કે તો પછી 21મી ફેબ્રુઆરી એને વિશ્વ ભાષા દિન ગણવો.